વાત કરીશું કપરા કોરોના કાળની. સુરતમાં સ્મિમેર હોસ્પિટલ અને સિવિલ તંત્ર બાયોવેસ્ટનો કાળજીપૂર્વક નિકાલ કરે છે. કોરોના કાળમાં બાયોવેસ્ટનો કાળજીપૂર્વક નિકાલ થાય તે ખૂબ જ જરૂરી છે. કોવિડના દરેક વોર્ડથી કોવિડ 19ના નિયમ અનુસાર 10-15% ડિસ્પોઝેબલ બાયોમેડિકલ વેસ્ટને અલગ કરવો ખૂબ જ જરૂરી હોય છે, જેથી યલો બેગ અને રેડ બેગને અલગ અલગ ડબલ બેગ પેકિંગમાં પેક કરી તેના ઉપર કોવિડ 19ની નેમ ટેગ લગાવવામાં આવે છે. બાકીના સોલિડ વેસ્ટને પેકિંગ કરી અને તમામ બેગ ઉપર સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશનનો છંટકાવ કરી ડસ્ટબિન બોક્સમાં નાખી અને સફાઈ કર્મચારીઓ તેને લઈ જાય છે. कि हमारा जो बायोमेडिकल वेस्ट जो है, जो हमारे अस्पताल से निकलता है, वो हम सेंट्रल पोल्यूशन कंट्रोल बोर्ड जो CPCB गाइडलाइंस, जो लेटेस्ट गाइडलाइंस है 10 जून की 2020 की जून की, वो हम उसको फॉलो कर रहे हैं और वो हम उसके ही नियम अनुसार हम निकाल रहे हैं. हम डबल बैगिंग कर रहे हैं, कोविड का 19 लेबल लगा रहे हैं, 1% हाइपोक्लोराइड सोल्यूशन का छिड़काव कर रहे हैं और नियम के अनुसार हमारा जो बैग है, जो बिन है, जो ट्रॉली है, जो रास्ता है, जो हमारी लिफ्ट है, अप टू द टेम्पररी स्टोरेज एरिया जो है वहाँ तक छिड़काव होता है. દિવસના પૂરે સેનિટાઇઝરનો બાયોમેડિકલ વેસ્ટ જ્યાં સુધી કચરો ઉતરે છે ત્યાં સુધી બાયોમેડિકલ વેસ્ટ ઉતારીએ છીએ. અને આખો દિવસમાં અમારી 3 ટાઈમની શિફ્ટ ચાલે છે. 3 ટાઈમની શિફ્ટમાં બધેથી સવારથી લઈને સાંજ સુધી 24 કલાક સેનિટાઇઝર તો ચાલુ જ રહી છે.